માળાહાટીનામાં ચાણક્ય પબ્લિક સ્કૂલમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ લાભ લીધો. માળિયાહાટીનામાં ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે બાળકોની જાતીય ગુના સામે રક્ષણ આપતો કાયદો અંગેની જાણકારી અંગે માળિયાહાટીના તાલુકા કાનૂની સેવા સમિતિ માળિયાહાટીના દ્વારા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એડવોકેટ વિલાસભાઈ ગોરડ અને એડવોકેટ રાયમલસિંહ ભલગરિયાએ કરેલી હતી. માળિયા ચાણક્ય સ્કૂલના બાળકોની જાતીય ગુના સામે રક્ષણ આપતો કાયદો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને 18 વર્ષથી નીચેના વિદ્યાર્થી બાળકોએ જાગૃત રહેવા અંગેનું કાયદાનું માર્ગદર્શન એડવોકેટ શ્રી રાયમલસિંહ ભલગરિયાએ આપેલું હતું. રાયમલસિંહ ભલગરિયા, એડવોકેટ એન્ડ નોટરી, માળિયાહાટીના ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પોક્સો કાયદા અંતર્ગત જે જાગૃતિ અભિયાન ચાલે છે, એ જાગૃતિ અભિયાન સંદર્ભે અમે બધા આજરોજ ચાણક્ય પબ્લિક સ્કૂલ માળિયાહાટીના મુકામે એક કાર્યક્રમ યોજેલ હતો, જે કાર્યક્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ શ્રી બાલુભાઈ ભોજક સાહેબ પણ હાજર રહ્યા હતા, અન્ય સ્ટાફગણ પણ હાજર રહ્યો હતો. વિદ્યાર્થીઓને થતા જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે, 18 વર્ષથી નીચેના બાળકો છે એમની સામે જે જાતિ સતામણીઓ થાય છે, એ સતામણીઓ સામેનો તકેદારી માટેનો, એ સતામણીઓ ન થાય અને થાય તો શું કરવું જોઈએ, ક્યાં એમને કાયદાકીય મદદ મળી શકે, કેવી રીતના ફરિયાદ આપી શકાય, એ બાબતે માહિતી આપવાની હતી. જે બાબતે આજે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ઘણી બધી સંખ્યામાં ઉપસ્થિત હતા તેઓને માહિતી આપવામાં આવેલ છે અને આ કાર્યક્રમ બહુ સારી રીતે સફળ બનાવવામાં સ્કૂલ મેનેજમેન્ટ તરફથી અમને જે સહકાર આપવામાં આવેલ છે તે બદલ સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે મારી સાથે વિલાસભાઈ ગોરડ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા, એ બદલ પણ બધાનો ખૂબ ખૂબ આભાર. સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ બાલુભાઈ ભોજકે કરેલ હતું. રમેશ કારિયા, હિન્દી ન્યૂઝ, માળિયાહાટીના.